તમારે ગુજરાતીની નોટબુકમાં લખવાના છે હવે જોઈએ બીજો સવાલ કીડીઓ દળમાં શું શું કરતી હોય છે તો કે કીડીઓ દળમાં ઈનામ મૂકે છે પછી ખોરાકનો સંગ્રહ કરેલો હોય પછી દળમાં ઈન્દ્ર ગાય ઢાલીઓ અને ફૂડા જેવા જંતુઓને પાળે છે શું આવશે જવાબ તો કે કીડીઓ દળમાં ઈંડા મૂકે છે ખોરાકનો સંગ્રહ કરે છે પછી દંડમાં ઇન્દ્ર ગાય પછી ફૂડા અને ઢાલ્યો એવા નાના જંતુઓને રાખે છે પછી ત્રીજું જોઈએ તો કે એન્ટીહિલમાં રાણી કીડી શું કામ કરે છે એન્ટીહિલમાં રાણી કીડી શું કામ કરે છે તો જોઈએ જવાબ તો કે એન્ટીહિલ રાણી કીડી ઈંડા મૂકી રહે છે પછી તે ઈંડા ફરેલા હોય કે ન હોય રાણી કીડી જ્યારે ઈયર હોય છે ત્યારે તેને પોષક આપવામાં આવે છે તો કે એન્ટીહિલમાં રાણી કીડી શું કામ કરે છે તેના જવાબમાં આપણે લખવાનું છે કે એન્ટીહિલમાં રાણી કીડી ઈંડા મૂકે છે પછી તે ઈંડા ફરેલા હોય કે ન પણ હોય રાણી કીડી જ્યારે ઈયર હોય છે ત્યારે તેને પોષક આપવામાં આવે છે પછી જોઈએ ચોથું કીડીઓ દળમાં બીજા કયા જંતુઓ રાખે છે અને શા માટે તો કે કીડીઓ દળમાં બીજા જંતુઓ રાખે છે કારણ કે તેમની સાથે રમે છે તેમની સુગંધને એર ફ્રેશનર કે અગરબત્તીની જેમ વાપરે છે પછી ગ્રીન ફાઇલને બે બાજુઓથી દબાવીને તેનો મીઠો રસ પી છે હવે જોઈએ આગળ કીડી આપણને શું શું શીખવે છે તો કે કીડી પાસેથી રહેવાનું ડર બનાવવાની ટેકનિક પછી ડરમાં રહેનાર કીડીઓ જે રીતના કામની વહેંચણી કરે છે તે આપણે શીખવા જેવું છે પછી જોઈએ તો કે વ્યવસ્થા શિસ્ત કરકસર સંગ્રહ કરવાનો ગુણ અને સમુભાવના આ બધી બાબતો આપણે કીડી પાસેથી શીખવા જેવી છે હવે છે ચાલો ગાઈએ ગીતડું માટી ખાઈને થાય મોટું તો કે આ ગીત આપણે ગાયું હતું ગાયું હતું ને હા તો હવે આ ગીત તમારે ઘરે ગાવાનું છે હવે જોઈએ આગળ કીડીની જેમ ચાલવાનો પછી સંદેશો પહોંચાડવાનો ખોરાક શોધવાનો ખોરાકને ખેંચી જવાનો પછી ખોરાકને દર સુધી પહોંચાડવાનો અભિનય કરો હવે તમારે ઘરે તમારા બાર દોસ્તો જોડે શું કરવાનું છે તો કીડી જે રીતના ચાલે ને એ રીતના ચાલવાનું પછી સંદેશો પહોંચાડવાનો કે હવે એક જગ્યાએ તમને કીડી કેમ એક જગ્યાએ સેવનો તૂકવો મળે તો બીજી બધી કીડીઓને સંદેશો પહોંચાડે એવી રીતના તમારે પણ અભિનય કરવાનો પછી ખોરાક શોધવાનો પછી ખોરાકને ખેંચી જવાનો જે રીતના કેવી બધી ભેગી મળીને ખોરાકને ખેંચી જાય ને એ રીતના પછી ખોરાકને દર સુધી પહોંચાડવાનો એવી રીતના તમારે ઘરે અભિનય કરવાનો છે હવે રમત એક રમત છે જેમ કે સંદેશો પહોંચાડો રમતનું નામ છે સંદેશો પહોંચાડો હવે જોઈએ કે આ રમત કઈ રીતના રમવાની છે તો કે શિક્ષક તમારા કાનમાં એક વાક્ય કહેશે પછી તમારે બીજાના કાનમાં બીજાએ ત્રીજાના કાનમાં આમ છેલ્લા વિદ્યાર્થી સુધી કાનમાં વાક્ય કહો છેલ્લે જે વિદ્યાર્થીના કાનમાં વાક્ય કહેવાયું છે તે ઊભો થઈ પોતે સાંભળેલું વાક્ય બોલશે અને પ્રથમ વિદ્યાર્થી કે જેના કાનમાં શિક્ષકે વાક્ય કહ્યું હતું તે વાક્ય બોલશે બંને વાક્યોની સરખામણી કરો અને આ રીતે જુદા જુદા વાક્યો બોલી રમત રમો તો આ રમત તમારે ઘરે રમવાની છે બરાબર હા કઈ રીતના રમવાની જેમ તમારા બધા બાર દોસ્ત હોય તેમાંથી એક વિદ્યાર્થીએ શું કરવાનું પહેલાં કોઈ પણ વાક્ય બીજાને કહેવાનું બીજા એ ત્રીજાને કહેવાનું ત્રીજાએ ચોથાને કહેવાનું એ રીતના પછી છેલ્લે જે વિદ્યાર્થી જે તમારો બાર દોસ્ત હોય મિત્ર એને પૂછવાનું કે તે કયું વાક્ય સાંભળું અને પછી પહેલાં મિત્રને કહેવાનું કે તે કયું વાક્ય કયું હતું અને પછી બંને વાક્યની તમારે સરખામણી કરવાની અને આ રીતે જુદા જુદા વાક્યો બોલીને તમારે આ રમત રમવાની છે હવે જોઈએ તો કે સંવાદ મોટેથી વાંચો અને ભજવો તો ચાલો જોઈએ હવે મમ્મી બેટા રૂટવી જરા શરબત બનાવી દેની ની હા મમ્મી હમણાં જ બનાવી દઉં મમ્મી જરા મીઠું ઓછું નાખજે ને ખાંડનો ડબ્બો ઉપર જ છે ઋઠવી હા જોઈ લઉં ખાંડનો ડબ્બો ઉતારી જોએ છે બાપરે મમ્મી મમ્મી શું થયો આ લાડો શેની નાખે છે ઋઠ્વી અરે મમ્મી જોતો ખરી આ ડબ્બામાં તો નરી કીરીઓ છે મમ્મી અરે એમાં શું થયું જા જરા ડબ્બો થોડી વાર તડકે મૂક્યા હવે અહીંયા છે ને રૂટવીની મમ્મી એને એવું કહે છે કે શરબત બનાવી દે પછી રૂટવી શરબત બનાવે છે તો કે ખાંડનો ડબ્બો જોઈએ છે ને તો ખાંડમાં ઘણી બધી કીડીઓ હતી એટલે જે ઋટવીની મમ્મીને કહે છે કે કીડી ખાંડના ડબ્બામાં તો ઘણી બધી કીડી છે એટલે ઋટવીના મમ્મી શું કહે છે કંઈ નહીં તું આ ડબ્બો ટડકા તડકામાં મૂકી દે એટલે બધી ખાંડ સોરી બધી કીડી નીકળી જશે બરાબર જો ખાંડના ડબ્બામાં કીડી હોય તો શું કરવાનું ડબ્બો તડકામાં મૂકી દેવાનો એટલે બધી કીડી ઉતરી જાય હવે પછી આગળ છે ગીત ગાઓ તે હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું